નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય મકવાણી આપ સર્વે નવી વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 4 ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, અને આપણે આગળના દાખલા જોઈએ તો આની પહેલા આપણે 4.1 ના દાખલા જોયા. ઓલમોસ્ટ લગભગ ચેપ્ટર પૂરું થવા ઉપર છે. આપણે જેટલા બે દાખલા બાકી છે બીજા દાખલા આપણે અહીંયા ઓવર કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરમાં ખાલી એક જ રીત છે, તમે બધા જાણો છો, તમે બધા પ્રેક્ટિસ કરી હશે. ચેપ્ટરમાં માત્ર ને માત્ર ખાલી એક જ રીત છે, ત્રણ સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 P1 સત્ય છે અને તમારે દેખાડવાનું છે. સ્ટેપ નંબર 1 સાચો હોય તો સ્ટેપ નંબર 2 શું તમે ધારો કે P(k) સત્ય છે એમ ધારી લેવાનું, અને સ્ટેપ નંબર 3 P(k)1 સત્ય છે એમ સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જઈએ આજનો વિડિયો શરૂઆત કરીએ. તો આજનો પહેલો પ્રશ્ન આપણે કરીએ છીએ સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 19 કરીએ છીએ. K
કેવળ વિભાજ્ય હોય તો તમે લખશું તો કે 10 ની 2k માઈનસ 1 પ્લસ 1 બરાબર 11 એમ કહેશો. આને આપણે સ્ટુડન્ટ નંબર 1 માટે લઈએ છે તો આપણે આનો ઉપયોગ કરવાના છીએ. બરોબર એટલે કે જો આ દાખલો લગભગ એક જેવા છે પણ થોડું થોડું જે નવું આવે છે એ તમારે જોવાનું રહેશે. પ્રેક્ટિસ કરો એટલે આ તમને આવી જવાના છે. તો આના બરાબર 11 ઇક્વેશન
જી હા, યુની કિંમત આપણી પાસે છે 100m માઇનસ 9, એટલે આપણે એમ કહી શકીએ કે p ઓફ k પ્લસ 1 સત્ય છે. હવે જો p ઓફ k પ્લસ 1 સત્ય હોય તો તમે ગણિતીય પ્રમાણના સિદ્ધાંતથી કહી શકશો કે આપેલ n બિલોંગ ટુ n પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે p ઓફ n સત્ય છે. તો આ તમારો પ્રશ્ન નંબર 20, અને પછીનો પ્રશ્ન લઈએ, પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 21, પ્રશ્ન નંબર 21 અમે શું કહેવા માંગે છે કે P of n તમને આપેલું છે, P of n તમને આપેલું છે x ની 2n માઇનસ y ની 2n, x ની 2n માઇનસ y ની 2n એ x પ્લસ y વડે વિભાજ્ય છે, x પ્લસ y વડે વિભાજ્ય છે. આવું તમારે સાબિત કરવાનું છે. એ જ રીતના આપણે ગાણિતિક પ્રમાણના સિદ્ધાંત પરથી ત્રણ શરતો આપેલા છે. સૌથી પહેલો આપણે લઈએ છીએ n બરાબર 1 માટે. n બરાબર 1 કીધીએ તો જ્યાં જ્યાં તમને n દેખાય ત્યારે તમારે 1 મૂકવાનો છે. અહીંયા તમે n ની જગ્યાએ 1 મૂકશો તો x નો વર્ગ આવશે માઇનસ y નો વર્ગ આવશે, આવું થશે. હવે આનું સામાન્ય આપશો તમે તો x નો વર્ગ કરતા y નો વર્ગ x પ્લસ 1 x માઇનસ 1 થાય. તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે આને છે ને આપણે x પ્લસ y વડે ભાગી શકીએ છીએ જે x પ્લસ y વડે વિભાજ્ય છે. આ સ્ટેપ નંબર 1 વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ પર તમારે કરવાનું છે. કોઈ નવી વસ્તુ છે નહીં, થોડી ગણતરી કોમ્પ્લિકેટ આવી શકે છે. તો લખી શકીએ કે p ઓફ 1 તમારું સત્ય છે. હવે તમને ખબર છે બીજા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ, ઘણા બધા આપણા દાખલા જોયા છે. ધારો કે p ઓફ k સત્ય છે, આપણે ધારી લઈએ છીએ. તો જો p ઓફ k સત્ય હોય તમે શું લખી શકો, x ની n ની જગ્યાએ k મૂકી દેવાનું, x ની 2k માઇનસ y ની 2k, x ની 2k માઇનસ y ની 2k એ x પ્લસ y વડે વિભાજ્ય છે. હવે તો શું લખી શકો તમે, x ની 2k માઇનસ y ની 2k થાય બરાબર. અને તમે n લખી શકો વિભાજ્ય માટે આપણે એમ લખી શકીએ n બોક્સમાં x પ્લસ y. આ થયું વિભાજ્ય તમારું જે p ઓફ k સત્ય છે. માઇનસ વાય ઇન્ટુ વાય વડે
સામાનું આપણે તો વિદ્યાર્થી મિત્રો આવે x1 ની અંદર ગુણી જશો તો x1 / y2 કે ઘાત + x1 / m કૌંસમાં x + y - y ની કે ઘાત / y વર્ગ. હવે ધ્યાનથી તમે જોશો અહીંયા સામાનું કઈ લાવશો તો આ જે પહેલું પદ છે અને આ જે છેલ્લું પદ છે પહેલા પદ વિશે જે પદમાંથી કંઈક સામાન્ય નીકળે છે શું સામાન્ય જવાબ નીકળે છે y ની કે ઘાત સામાન્ય નીકળે છે y ની કે ઘાત સામાન્ય નીકળે છે એટલે અંદર હશે x વર્ગ માઇનસ y વર્ગ વત્તા x વર્ગ ઇન્ટુ m x પ્લસ y બરાબર છે. વિદ્યાર્થી મિત્રો હવે આગળ સાથે કેટલા આપવાનું છે તો આગળ સાથે આપવા માટે તમારે x વર્ગ માઇનસ y વર્ગ એનો તમારે શું કરવું પડશે મિશ્રણ કરવું પડશે અને x વર્ગ માઇનસ y વર્ગ શું કરવું તમને ખબર છે x વર્ગ માઇનસ y વર્ગ શું કરવું શું થાય x પ્લસ y x માઇનસ y આ બે પદ થાય બંને પદમાં જો સામાન્ય નીકળે ધ્યાનથી જુઓ તો બંને પદમાંથી x પ્લસ y સામાન્ય નીકળે છે પહેલા પદમાં રહેશે y વર્ગ પહેલા પદમાં રહેશે y વર્ગ ઇન્ટુ x માઇનસ y બીજા પદમાં રહેશે n x વર્ગ. આને તમે q કહી શકો છો તો શું આવે તમારું q કૌંસમાં x પ્લસ y આને તમારે q કહી દેવાનું છે બરાબર છે તમે લખી શકો જ્યાં q બરાબર આ કૌંસ છે આ થઈ ગયું તો તમે અહીંયા શું કહી શકો કે ભાઈ p ઓફ q પ્લસ 1 પણ શક્ય છે અને p ઓફ q પ્લસ 1 પણ શક્ય થઈ જાય તો તમે આગળ તમને લખતા આવડે છે કે ગાણિતિક પ્રમાણના સિદ્ધાંત પરથી પ્રત્યેક n log square અથવા તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે p ઓફ n શક્ય છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 21 હતો હવે બાકીના